हेलो विद्यार्थी मित्रों, धोरण छठो विषय गणित अने चैप्टर नंबर जेनु नाम छे माहिती नियम। एमां आगळना लेक्चरमां आपणे स्वाध्याय 9.1 अने 9.2 छे कम्प्लीट करी नाखेला छे, अने आजे आपणे स्वाध्याय 9.3 आगळ आपणे वात करेली हती आलेखो, बरोबर। तो आजनी स्वाध्याय 9.3 नी अंदर आलेख विषय, आलेख आपणे ड्रॉ नथी करवानो, बरोबर, परंतु आलेख आपणने टेक्स्टबुक नी अंदर आपेला छे। હવે આપણે જોયું હતું કે સ્વાધ્યાય 9.2 માં જે આપણે ચિત્ર આપ્યું હતું, બરોબર, એના ઉપરથી ક્વેશ્ચનના આન્સર આપવાના, અને અમુકમાં એવું હતું કે જે આપણે જે માહિતી આપેલી હતી પરંતુ એના ઉપરથી આપણે જે આખો ચિત્ર આલેખ છે કમ્પ્લીટ કરવાનો હતો। તો 9.3 માં એ જ રીતે છે, આપણે જે આખો ગ્રાફ છે, આલેખ છે, બરોબર, એ આપેલો છે, પરંતુ એ આલેખના આધારે છે આપણે કેટલાક ક્વેશ્ચનના આન્સર છે આપવાના છે। આલેખ આપણી પાસે આવી રીતે એક્સ અક્ષ ઉપર લખેલું છે, અને ત્યારબાદ છે
पच्चीस, त्रीस, तमारा टेक्स्टबुक में छे या आपको लखेलू छे सरळ। पैंतीस, चालीस अने पिस्तालीस टेक्स्टबुक के अंदर आवी एक ग्राफ छे, बराबर। हवे 1998 61 ऊपर 1998 छे, એટલે 1998 छे કે ક્યા કેટલા ઘઉં છે એમાં ઘઉં ઉત્પાદન કેટલું છે, તો કે 1998 ની અંદર 15000 ટન છે। અહીંયા તમે જોશો ને 15, તો અહીંયા 15 ની અંદર છે આવી રીતે આ સ્તંભ ભાગે જોવો છે, અહીંયા તમારે છે વર્ષ આવશે, બરાબર। અને અહીંયા ઘઉં ઉત્પાદન કે કેટલા ઘઉં છે કે છે, તો આ શું છે, તો અહીંયા ઘઉં ઉત્પાદન છે એ આવશે, તો 1998 ની અંદર 15 છે। પછી 1999 ની અંદર તો કે 25, તો અહીંયા 25 આવે છે, તો 1999 માં 25। પછી 2000 ની અંદર છે 20 છે, તો 2000 ની અંદર 20। પછી 2001 ની અંદર છે એમાં પણ 20 જ છે, તો 2001 માં 20। 2002 ની અંદર 30, તો અહીંયા 30 ક્યાં છે, તો કે 2002 ની અંદર આવશે 30। હવે તમારી ટેક્સ્ટબુક ની અંદર આવી રીતે ગ્રાફ ડ્રો કરેલો છે, બરાબર। હવે અહીંયા જોવાનું કે 1998 છે,
જુઓ કે લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. સોમવારથી શનિવાર સુધી તૈયાર વસ્ત્ર દુકાનમાંથી જે વેચેલા શર્ટ છે એ દર્શાવે છે. આપણને આલેખ કીધો કે શેના વિશેનો આલેખ છે. પહેલા તો એ જોઈ લેવાનું કે આપણને આલેખ છે શેના વિશેનો છે. તો કે તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. હવે એક શખ્સ ઉપર જો વેચાયેલા શર્ટની સંખ્યા છે, વાય અક્ષ ઉપર જોશો તો દિવસ છે કે સોમવારે છે આટલા, મંગળવારે આટલા. હવે સોમવારે જો છે સોમવારે છે કે વેચાયેલા શર્ટની સંખ્યા છે. એક શખ્સ ઉપર સોમવાર ક્યાં સુધી છે તો કે 15 સુધી છે. પછી મંગળવારે છે તો કેટલા વેચાણા છે તો કે 10 સુધી છે. બુધવારે જોવો જોઈએ તો 20 સુધી, ગુરુવારે જોશો તો 35 સુધી સંખ્યા છે. એક શખ્સ ઉપર જોવાની છે અને જે વાર છે એ દિવસ છે એ ક્યાં સુધી તો કે વાય અક્ષ ઉપર જોવાનું છે. તો ગુરુવાર આપણે જોઈએ તો 35, પછી શુક્રવારે છે કેટલા શર્ટ તો કે 50 શર્ટ, અને શનિવારે છે કેટલા શર્ટ છે વેચાણ છે તો કે શનિવારે છે એ 60 શર્ટ વેચાણા છે. તો હવે એના ઉપરથી આપણે જે ગ્રાફ છે ગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાનો છે. પ્રમાણમાપ છે જોઈ લેવાનું કે પ્રમાણમાપ ઉપર પ્રમાણમાપ છે એક શખ્સ ઉપર. એક શખ્સ ઉપર શું છે, એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. એક શખ્સ ઉપર તમે જુઓ ને એક શખ્સ અહીંયા વાય અને અહીંયા એક્સ, એક્સ ઉપર 5, 10, 15 અને 20 આવી રીતે છે. અને અહીંયા સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ઈ રીતે બરોબર. હવે સોમવાર છે તો સોમવાર છે કેટલા છે સોમવારે 15 શર્ટ છે વેચાણા છે. તો સોમવારે 15 સુધી તો 15 માં આવી રીતે આવશે આવી રીતે. પછી મંગળવારે કેટલા વેચાણા છે તો કે મંગળવારે 10 વેચાણા છે તો મંગળવારે છે 10 સુધી આવી રીતે છે. પછી બુધવારે કેટલા વેચાણા છે તો કે બુધવારે છે 20 વેચાણા છે તો બુધવારે છે 20 સુધી આવી રીતે. એવી રીતે છે આખો આલેખ છે કરેલો છે. અને પ્રમાણમાં આપેલું છે એક અક્ષ ઉપર એક લંબાઈ બરાબર એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. અહીં એક અક્ષ ઉપર પ્રમાણમાં જો એક એકમ લંબાઈ એક 5 5 નો ગેપ છે ને, 5 ને 10 15 20 25 30 કેટલો ગેપ છે, 5 નો ગેપ છે. તો એક એકમ લંબાઈ એક એકમ બરાબર કેટલો થાય છે, 5 5 નો ગેપ થાય છે ને. તો અહીં કેટલા લખવાના 5. હવે અહીં શું છે શર્ટની ઉપર, એટલે કે એક શખ્સ ઉપર કયું પ્રમાણમાં છે તો કે એક શખ્સ ઉપર
दर्शाएल छे। प्रमाण नाम छे एक एकम लंबाई बराबर पांच सरखू दर्शाएल छे। एना पछी त्रीजो क्वेश्चन, क्या दिवसे सौथी वधु सरखू वेचाण थयुं छे अने ते दिवसे कितला सरख वेचाया छे। हवे आने की अंदर जो कि क्या दिवसे वधारे सरखू वेचाण थयुं छे, तो के सोमवार थी शनिवार सुधी में शनिवार सौथी वधारे सरखू वेचाण थयुं छे अने केटलुं थयुं छे, तो के 60 सुधी नुं 60 सरख छे वेचाण थयुं छे। तो क्या दिवसे, तो के शनिवार सौथी अजी
હિન્દી વિષયમાં વધુ માર્ક્સ મેળવ્યા છે. હિન્દી વિષયમાં વધારે માર્ક્સ મેળવ્યા છે. એના પછી સી, કે તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો. સૌથી ઓછા માર્ક્સ ક્યાં છે? હવે હિન્દીના તો અહીં સી તો વધારે છે તો નહીં આવે. પછી અંગ્રેજીના તો અંગ્રેજીમાં વાય 100 ક્યાં સુધી છે? તો કે 60 સુધી. ગણિતમાં ક્યાં સુધી છે? તો કે 70 સુધી. વિજ્ઞાનમાં તો કે 50 માર્ક્સ. અને સમાજમાં તો 40 માર્ક્સ. સૌથી ઓછા માર્ક્સ એમાં મેળવેલા છે, સમાજમાં મેળવેલા છે. તેમાં લખવાનું સમાજશાસ્ત્રમાં ઓછા માર્ક્સ મેળવ્યા છે. એને સમાજની અંદર સૌથી ઓછા માર્ક્સ એ મેળવેલા છે. આપણને લખવું ઘણી વખત અમુક સબ્જેક્ટ છે વધારે ફાવતો હોય તેની અંદર વધારે માર્ક્સ, અમુક સબ્જેક્ટ ઓછા ફાવતો હોય તેની અંદર જે ઓછા માર્ક્સ આવતા હોય છે. એના પછી છે કે દરેક વિષયના નામ અને દરેકમાં મળેલ માર્ક્સ છે લખો. કે હજી છે દરેક વિષયમાં કેટલા માર્ક્સ મેળવેલા છે એ દરેક વિષયના નામ લખવાના છે અને માર્ક્સ છે લખવાના છે. તો હવે હજી જે છે પહેલેથી આપણે લખતા છીએ કે હિન્દી, બરોબર. સૌથી પહેલા આપણે બધા એમાં વિષય લખવાથી વિષય અને એક બાજુ માર્ક્સ. ક્વેશ્ચન ડી નો જવાબ છે, તમે વ્યવસ્થિત પેપર બનાવજો. કે વિષય તો કે હિન્દી. હિન્દી ની અંદર કેટલા માર્ક્સ છે? તો વાયક્સ ઉપર જોવાનું ક્યાં સુધી માર્ક્સ થાય છે, તો કે 80 સુધી, બરોબર. એના પછી અંગ્રેજી, તો અંગ્રેજીમાં ક્યાં સુધી જાય છે, તો કે 60 સુધી. અંગ્રેજીમાં 60 સુધી, ઓકે. ત્યારબાદ ગણિત, ગણિતમાં કેટલા છે? 70 સુધી. વાયક્સ ઉપર જોતું જવાનું. વિજ્ઞાન, વિજ્ઞાનમાં 50. અને છેલ્લે છે સમાજ. તો સમાજમાં સૌથી ઓછા 40 માર્ક્સ. સમાજમાં સૌથી ઓછા માર્ક્સ 40 માર્ક્સ. તો એ બી સી અને ડી તો બધા ક્વેશ્ચન આન્સર છે એ આપણને અહીંયા મળી ગયા છે. તો આપણે જોઈએ કે અર્જિત છે એને જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ છે, એનો નવાડો આપેલો છે. હિન્દી વિષયમાં સૌથી વધારે માર્ક્સ, પછી સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા માર્ક્સ, અને છેલ્લો ક્વેશ્ચન હતો કે દરેક વિષયના માર્ક્સ અને એના વિષય આપણને છે દર્શાવવાના હતા. તો એ પણ આપણે દર્શાવી દીધા કે હિન્દીમાં 80, અંગ્રેજીમાં 60, ગણિત 70, વિજ્ઞાન 50, સમાજ 40. તો અહીં સ્વાધ્યાય 9.3 એનો ક્વેશ્ચન પહેલો, ક્વેશ્ચન બીજો અને ક્વેશ્ચન ત્રીજો, બરોબર. અહીં સ્વાધ્યાય 9.3 છે એ કમ્પ્લીટ થાય છે. તો સ્વાધ્યાય 9.3 ની અંદર આપણને ગ્રાફ આપેલા હતા એના ઉપરથી આપણે ક્વેશ્ચન લખેલા છે, બરોબર. પરંતુ સ્વાધ્યાય 9.4 આપણે આવતા વિડીયોમાં એટલે કે આવતા લેક્ચર સાથે રાખવાના છે, સાથે સાથે કરતા જશું તો ગ્રાફ આવશે, બરોબર. એટલે ગ્રાફ છે લઈ લો. તો અહીં સાથે 9.3 છે એ કમ્પ્લીટ થાય છે.